હેલો ફ્રેન્ડ્સ, ઇનોવેટિવ સ્ટડી એની ટાઈમ એની વેર માં હું મહેશ દાન ગઢવી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 10th નો સેકન્ડ યુનિટ, કે જે ખૂબ લેન્ધી છે પરંતુ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આ યુનિટ છે, જે યુનિટને આપણે 2 કે 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરવાના છીએ. અને આજે આપણે આ યુનિટનો પહેલો પાર્ટ સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. ખૂબ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આમાં આપેલી છે, જેવી રીતે કોઈ એક પિક્ચર, કોઈ એક ફિલ્મમાં એક પછી એક ઉતાર ચઢાવ આવતા હોય, એવી જ રીતે આ સ્ટોરીમાં પણ તમને ખૂબ મજા પડશે. આ સ્ટોરીમાં મહત્ત્વના જે પાત્રો છે એમાંનો એક હ્યુમન રોબોટ, જે રોબોટ છે. બીજું એક પાત્ર છે પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ, કે જેનું નેગેટિવ પાત્ર છે. એના સિવાય લોયર એટલે કે વકીલ, જજ, આવા બધા પાત્રો સાથે આ સ્ટોરીએ આપણે ભણવાની છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આજે પાર્ટ 1, ધ હ્યુમન રોબોટ. યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન, ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ્સ પ્લાઝામાં એટલે કે એવી જગ્યા કે જ્યાં રોબોટ્સ મળે છે, ત્યાં એક માણસ એન્ટર થાય છે અને એક સેલ્સમેન પોતાની આંખ છે, આઈ છે એને નેરો એટલે કે એકદમ ઝીણી કરી અને ગ્રીન કરે છે. ગ્રીન કરવું એટલે કે અહીંયા સરસ રીતે હસવું, હસીને એને આવકાર આપે છે અને પૂછે છે, મે આઈ હેલ્પ યુ સર? વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. એટલે કે પ્રેમ ચોપરા નામનો માણસ જે અહીં આવ્યો છે એ તરત જ રિસ્પોન્સ એટલે કે સામો જવાબ આપે છે કે આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ, મારે એક રોબોટ પરચેઝ ખરીદવો છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર્સ. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઈક યુ. ફોર ધ હોમ, હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. પ્રેમ ચોપરા કહે છે કે મારે રોબોટ પરચેઝ કરવો છે, એટલે તરત જ પેલો જે સેલ્સમેન છે એમ કહે છે કે ફોર હેલ્પ સર, હું તમને મદદ કરું. અને પછી એ બધા રોબોટ્સ વિશે વાત કરે છે કે અમારી કંપનીની આ સ્પેશિયાલિટી છે કે અમે મેન્યુફેક્ચર કરીએ છીએ એફિશિયન્ટ રોબોટ્સ. અમે કેવા રોબોટ્સ મેન્યુફેક્ચર કરીએ છીએ કે જે એફિશિયન્ટ હોય, કાર્યક્ષમ હોય, અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રી માટે, કન્સ્ટ્રક્શન કંપની માટે, પ્લમ્બિંગ અને કેરટેકર્સ, આ બધા રોબોટ્સ સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવ્યા છે એટલે કે એ સ્પેશિયલ કામ કરે છે. પણ તમારે જે લેવો છે, તમારા જેવા કસ્ટમર માટે અમે ઘરે રહીને જે કામ કરતો હોય એવો રોબોટ પણ બનાવીએ છીએ. આ બધું જ એ સેલ્સમેન છે જેમ રેકોર્ડ કેમ કર્યો હોય પ્રોગ્રામ, એવી રીતે બધું સમજાવે છે. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. તરત જ પ્રેમ ચોપરા કહે છે, યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ, મારે જે ઓલો હોમ ઘરે રહીને કામ કરે છે ને એ રોબોટ જ જોઈએ છે. આમ બિઝનેસના એટીટ્યુડમાં પોતે વાત કરે છે. પ્લીઝ કમ ધીસ વે, ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ, રિચલી કાર્પેટેડ ગેલરી ઇન ટુ અ હ્યુઝ ડોમ શેપ્ડ હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરસન્ટ લાઇટ. એમ કહી સેલ્સમેન એને એક બાજુ લઈ જાય છે, દોરી જાય છે, લેડ કરે છે. કઈ જગ્યાએ લઈ જાય છે? તો કે બ્રાઇટલી લીટ, ખૂબ જ તેજસ્વી, રિચલી કાર્પેટેડ ગેલેરી, અને એવી જગ્યા કે જેની ગેલેરી છે ત્યાં ખૂબ જ મોંઘી કાર્પેટ પાથરેલી છે. ઇન ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ, ખૂબ જ મોટો ડોમ આકારનો એક હોલ છે, અને આ હોલ ગ્લોઈંગ થાય છે, ચમકે છે, વિથ ફ્લોરસન્ટ લાઇટ, ખૂબ જ પ્રકાશિત એવી લાઇટોથી ચમકતા હોલમાં લઈ જાય છે. ધ રાઇટ કોર્નર અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. હવે આ જે હોલ છે એનો રાઇટ કોર્નર, એક ખૂણામાં રોબોટ્સનું ક્રાઉડ એટલે કે ટોળા દેખાતા હતા અને અલગ અલગ કલરમાં હતા. મેટાલિક સિલ્વર હતા, ઇલેક્ટ્રિક બ્લુ હતા અને ગ્રીન કલરના રોબોટ્સ જોવા મળતા હતા. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન. કેટલાક રોબોટ્સ મૂવિંગ કરતા હતા એટલે કે હલનચલન કરતા હતા, એઝ ઇફ જાણે કે પ્રેક્ટિસ કરતા હોય ચાલવાની, અને ઘણા સ્વિચ્ડ આઉટ થઈ ગયેલા હતા અને ઓપરેશન માટે જેમ મૂકેલા હોય
તેમ ઊભેલા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. જેવા પ્રેમ ચોપરા સ્ટેપ કરે છે, આગળ જાય છે, થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ, એ જે હોલ છે એના થ્રેશહોલ્ડ, થ્રેશહોલ્ડ એટલે કે એન્ટર, એના જે પ્રવેશ દ્વારમાં જે આગળ જાય છે, ત્યાં જ એક રોબોટ છે સ્વિફ્ટલી એકદમ ચપળતાપૂર્વક એની સામે આવે છે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. હવે આ સિલ્વર કલરનો રોબોટ એના મેટાલિક વોઇસમાં, મેટાલિક અવાજમાં બોલે છે. તમારી મુલાકાત અહીં કિંમતી સાબિત થશે. બ્રિલિયન્ટ, મમ્બલ્ડ પ્રેમ ચોપરા, સમવોટ બેવિલ્ડર્ડ. પ્રેમ ચોપરા તો કહે છે બ્રિલિયન્ટ, એકદમ મનમાં, અને પાછો બેવિલ્ડર્ડ એટલે કે થોડોક પઝલ્ડ, મૂંઝાયેલો લાગે છે. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. સેલ્સમેન પ્રાઉડલી, ગર્વથી સ્માઇલ કરે છે અને એક આઇસોલેટેડ રોબોટ, એકાંતમાં ઉભેલા રોબોટ તરફ હેડેડ એટલે કે ધ્યાન કરે છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ્સ. એટલે કે આ મેટાલિક બ્લુ રોબોટ છે એ ઘરકામ કરવા માટેથી ને પરફેક્ટલી પ્રોગ્રામ કરેલો છે. કેવા હાઉસ હોલ્ડના કામ કરે છે આ રોબોટ એ સમજાવતા સેલ્સમેન શું કહે છે, ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન. ટેન્ડિંગ કરવું એટલે કે લોન છે, બગીચામાં લોન હોય છે, એકદમ ઝીણું ઘાસ હોય છે, એ ટેન્ડિંગ કરવાનું કામ, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીધ એન્ડ કન્ટિન્યુડ, ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ઓકે, આપણે ફરીવાર વાંચીએ. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીધ એન્ડ કન્ટિન્યુડ, ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. સેલ્સમેન કહે છે કે આ બધું જ તમે માત્ર એક રિમોટ કંટ્રોલથી કમાન્ડ આપીને કરી શકશો. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, આસ્ક્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા પૂછે છે ઘરે બેઠા બેઠા હું સિટી માર્કેટમાં આને કમાન્ડ આપી શકું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેન સમજાવે છે કે એક કિલોમીટરના રેડિયસમાં આ ઓપરેટ થઈ શકશે અને આનું નામ છે રામસિંગ 070 અથવા તો રામસિંગ 070. પ્રેમ ચોપરા નોડેડ. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. Prem Chopra હા પાડે છે અને ત્યારબાદ salesman છે demonstrated એટલે કે એનો ડેમો આપે છે આ જે રોબોટ છે એની ગેઇટ, ગેઇટ એટલે કે એની ચાલ, ગ્રીપ એની પકડ, મૂવમેન્ટ એટલે કે એનું હલનચલન, અને એના બીજા પ્રોગ્રામ ફંક્શન્સ, એના બીજા કાર્યો કેવા છે એનો ડેમો આપે છે. અને બધું જ વેલ ટ્યુન અને ફિક્સ હતું, બધું જ સારી રીતે કાર્યરત હતું. આ જાણી પ્રેમ ચોપરા છે સેટિસ્ફાઈડ થાય છે, એને સંતોષ થાય છે અને એ ડીલ કરવાનું નક્કી કરે છે. આઈ મસ્ટ ટેલ યુ, લાઇક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. ફર્સ્ટ, ધ રોબોટ વિલ obey his master. The robot will not harm humans and the robot will not take harm to self. Deal nakki thata, salesman Prem Chopra ne samjave chhe ke mara tamne kevu joye ke robot ni je discipline chhe, eni je shist chhe, ena je principles, ena niyamo appa ma aavya chhe. To Ram Singh ni andar ema pan inbuilt system અને એમાં પણ 3 પ્રિન્સિપલ્સ એટલે કે 3 નિયમો મૂકવામાં આવ્યા છે.
એ ત્રણ નિયમો કયા કયા છે? તો એમાં પહેલો નિયમ એવો છે કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ રોબોટ છે એના માસ્ટરની આજ્ઞાનું પાલન કરે છે, ઓબે કરે છે. બીજો નિયમ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ છે ક્યારે હ્યુમન એટલે કે માનવ જાતને હાર્મ નુકસાન પહોંચાડતો નથી. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને પોતાની જાતને પણ એ નુકસાન પહોંચાડતો નથી. આ ત્રણ નિયમો રામસિંહની અંદર ઇનબિલ્ટ આપવામાં આવેલા છે. ફ્રેન્ડ્સ, આ પિક્ચર દ્વારા તમે રોબોટના ત્રણ લો એટલે કે નિયમ સમજી શકો છો. હવે હું તમને એક વિડીયો બતાવું છું કે જેમાં રોબોટના મુખમાંથી જ તમે રોબોટના ત્રણ નિયમો, રોબોટિક્સના ત્રણ લો સાંભળી શકશો. Robotics household model NDR 114, serial number 583625. Would you care to hear the three laws of robotics, said to be a most entertaining presentation? Okay, sure. Will you step back, sir, to maximize presentation? Right. Cause a human being to come to harm. Second law. A robot must obey all human orders, except where those orders come in conflict with the first law. Third law. A robot must protect itself so long as doing so does not conflict with the first two laws. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રેક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લાઇસ. પ્રેમ ચોપરા છે એ સાંભળે છે માત્ર ફર્સ્ટ પ્રિન્સિપલ અને ઇમ્પ્રેસ થઈ જાય છે. એ બીજા બે પ્રિન્સિપલ નિયમો ઉપર ધ્યાન આપતો જ નથી અને પોતાની હા પાડી દે છે, ડિલાઇટેડલી એકદમ આનંદમાં આવી જાય છે. અને જે કોન્ટ્રાક્ટ હોય છે રોબોટ્સનો, એ કોન્ટ્રાક્ટ ઉપર એ સિગ્નેચર કરી દે છે, કોન્ટ્રાક્ટ સાઇન કરે છે, અને કોન્ટ્રાક્ટમાં લખેલું હોય છે નો મિસયુઝ ઓફ રોબોટ્સ, કે રોબોટનો મિસયુઝ કરવાનો હોતો નથી. આ કોન્ટ્રાક્ટ ઉપર એ સાઇન કરી નાખે છે અને એ રોબોટ છે પોતાનો થઈ જાય છે. હા મિત્રો, અહીં પ્રેમ ચોપરા છે રોબોટની ખરીદી કરી લે છે. પ્રેમ ચોપરા પાસે હવે રોબોટ આવી જાય છે એટલે કે પોતાનો એક સર્વન્ટ, નોકર મળી જાય છે, અને અકમ્પ્લાઇસ એટલે કે એક સાથી મળી જાય છે. અને ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જેવલ્સ, થોટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા વિચારે છે કે જો મારો રોબોટ 070 રામસિંગ ગ્રોસરીઝ એટલે કે કરિયાણું લાવી શકતો હોય તો પછી જ્વેલ્સ એટલે કે ઘરેણા જેવી બેટર થિંગ શા માટે એ દુકાનેથી ન લાવી શકે? આવો એને વિચાર આવે છે. હા મિત્રો, અહીંથી જ પ્રેમ ચોપરાના માઇન્ડમાં એક નેગેટિવ વિચાર આવે છે અને હવે આ જે સ્ટોરી છે એ ધીમે 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 ઇન્ટરેસ્ટિંગ થતી જાય છે. કારણ કે પેલા રોબોટની ખરીદી કરે છે, એના નિયમો સાંભળ્યા વગર જ એ કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરે છે, અને હવે એના માઇન્ડમાં ગ્રોસરીઝની જગ્યાએ એવું લાગે છે કે ઘરેણાં જ્વેલ્સ શા માટે આ ન ખરીદી શકે? તો હવે આ સ્ટોરી એક અલગ જ દિશા તરફ જઈ રહી છે. લેટ અસ લુક ઇન ધ માર્કેટ. રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર અ કોમન સાઇટ, બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ. રામસિંગ 070 વોઝ થરલી એફિશિયન્ટ. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોઝ્ડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. હા મિત્રો, માર્કેટમાં રોબોટ્સ જે અલગ અલગ વસ્તુઓની ખરીદી કરે છે, ટિકિટ ખરીદી કરે છે, આ બધું જ જોવું એ કોમન સાઇટ છે, પણ છતાં આવા પ્રકારના નોકર છે ને એ જોવા આપણને અમ્યુઝિંગ લાગે છે, આનંદ આપે છે. અને રામસિંગ 07 પણ આવો જ છે. રામસિંગ પણ આવો જ એક સર્વન્ટ છે, આવો જ રોબોટ છે, અને એની જે સ્પીડ છે
એ એકદમ એફિશિયન્ટ છે, એકદમ કાર્યક્ષમ છે આવડો આ રોબોટ છે, અને એકદમ ટ્રીમેન્ડસ સ્પીડ સાથે અને એક્યુરેસી સાથે. એક્યુરેસીનો મતલબ અહીં થાય છે એકદમ ચોકસાઈપૂર્વક એ દરેક વસ્તુને કલેક્ટ કરે છે અને શોપિંગ ટ્રોલીમાં મૂકે છે અને પાછો ફરીવાર નેક્સ્ટ કમાન્ડ માટે થઈને ઊભો રહી જાય છે. 2 kilograms ઓફ મેંગોઝ ripe and juicy, commanded Prem Chopra from a distance. Seeing a huge pile of mangoes, in no time, Ram Singh 070 had selected the best ones. Ha, 2 kilograms of mangoes, એમ કહે છે કે 2 કિલો મેંગોઝ કેવી પાછી રાઈપ એન્ડ જ્યુસી, એકદમ રસાળ અને જ્યુસી, આવો કમાન્ડ આપે છે પ્રેમ ચોપરા થોડાક ડિસ્ટન્સથી, થોડેક દૂરથી. એક હ્યુજ પાઇલ, મોટો ઢગલો, પાઇલ એટલે કંઈ ઢગ, મોટો ઢગલો મેંગોઝનો જોઈ અને આવો કમાન્ડ આપે છે. એન્ડ ઇન નો ટાઈમ, થોડીક જ વારમાં રામસિંહ 070 છે એ સારામાં સારી મેંગોઝ છે એ સિલેક્ટ કરી લે છે એમાંથી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. અને પછી પ્રેમ ચોપરા એનું જે કમાન્ડર છે, રિમોટ કંટ્રોલ છે, એમાં કહે છે પે એટ ધ કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટર પર જઈ અને પે કરી આવો. આમ આ રોબોટ છે તમામ પ્રકારના પ્રેમ ચોપરાના વર્કિંગ કરે છે, કામ કરે છે. અને પ્રેમ ચોપરા પણ જાણે કેમ એની ટેસ્ટ લેતો હોય, એની એક્ઝામ્સ લેતો હોય, એવી રીતે બધું ચેકિંગ કરતો હોય એવું અહીં લાગે છે. હા મિત્રો, તો તમે અત્યાર સુધી જોયું કે રોબોટની ખરીદી કર્યા પછી પ્રેમ ચોપરાના માઇન્ડમાં એક નેગેટિવ વિચાર આવે છે અને પ્રેમ ચોપરા છે બજારમાં રામસિંહ 07 પાસે એક અલગ અલગ કામ કરાવી રહ્યો છે. તો આ યુનિટ ખૂબ લેન્ધી છે, ખૂબ લાંબો છે, તો આપણે એને એક કે બે પાર્ટમાં ભણીશું. અહીં સુધી આપણે આ યુનિટને સ્ટોપ કરીએ છીએ, આ પાર્ટને અહીંયા અટકાવીએ છીએ. અત્યાર સુધીમાં તમે જેટલું જોયું, જેટલું જાણ્યું, આ પાઠને વારંવાર વાંચો, સ્ટડી કરો, એનો અભ્યાસ કરો, રીડિંગ કરો, એના હાર્ડ વર્ડ્સને શીખો, નોટ પેન સાથે રાખો, વર્ડ્સ લખતા જાઓ. તમને કોઈ આઈડિયાઝ આવતા હોય તો આઈડિયાઝને તમે તમારી નોટબુકમાં લખતા જાઓ સાથે સાથે. આ યુનિટ એકદમ પિક્ચરિકલ છે, એકદમ જેમ કેમ આપણે પિક્ચર જોતા હોય એ પ્રકારનો આખો યુનિટ છે. તો ધીમે 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 આ યુનિટ આપણે આખો પૂર્ણ કરશું. હવે આપણે વિચારીએ કે શું રામસિંહ 070 પાસે હવે પછી કેવા કામ કરાવશે? આ ખરેખર એની પાસે કોઈ નેગેટિવ કામ કરાવવાનું છે આ પ્રેમ ચોપરા? આઈ ડોન્ટ નો, આપણને ખબર નથી. પરંતુ હવે પછીના નેક્સ્ટ પાર્ટમાં આપણે આ વાત કરીશું. ત્યાં સુધી જોતા રહો ઇનોવેટિવ સ્ટડી. મિત્રો, તમને આ બધા વિડીયો ગમતા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ.